નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગ્રામરમાં એસએમમાંથી ચેપ્ટર 2 નાઉન્સ સિંગ્યુલર એન્ડ પ્લુરલ શીખીશું. ચેપ્ટર 2 નાઉન્સ એન્ડ પ્લુરલ. એકવચન અને બહુવચન. એકવચનની સંજ્ઞા એક જ પ્રાણી, વ્યક્તિ કે વસ્તુઓનો નિર્દેશ કરે છે, જ્યારે બહુવચનની સંજ્ઞા એક કરતાં વધારે પ્રાણીઓ, વ્યક્તિઓ કે વસ્તુઓનો નિર્દેશ કરે છે. ટૂંકમાં એકવચન એટલે એક વસ્તુ અને બહુવચનમાં એકથી વધારે વસ્તુઓ દર્શાવવામાં આવે છે. તો એ બહુવચન કરતી વખતે કેટલાક નિયમોનું આપણે પાલન કરવું પડે છે અંગ્રેજીમાં. તો ચાલો કે એકવચનમાંથી બહુવચન કરતી વખતે આપણે કયા કયા નિયમોનું ધ્યાન અંગ્રેજીમાં રાખવાનું હોય છે તે જોઈએ. નિયમ 1, કેટલા શબ્દોનું બહુવચન એસ પ્રત્યય લગાડવાથી થાય છે તેના એક્ઝામ્પલ જોઈએ. બોલ, બોલ્સ. બર્ડ, બર્ડ્સ. લાયન, લાયન્સ. ડોર, ડોર્સ. એગ, એગ્સ. મંથ, મંથ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પહેલા નિયમમાં જોયું કે કોઈપણ એક વચનના નામનું બહુવચન કરતી વખતે ફક્ત એસ લગાડીએ એટલે તેનું બહુવચન થઈ જાય છે. ચાલો હવે બીજો નિયમ જોઈશું. જે શબ્દોના અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવે તો શબ્દનું બહુવચન ઈ એસ પ્રત્યય લગાડવાથી થાય છે. એટલે આપણે સૌ પ્રથમ તો દરેક નામમાં આ જે શબ્દો આવે છે તે જોવાનું રહેશે. તો ચાલો તેના એક્ઝામ્પલ જોઈએ. બસ, બસીસ. ક્લાસ, ક્લાસીસ. ડીશ, ડીશીસ. બેન્ચ, બેન્ચીસ. બોક્સ, બોક્સીસ. મેંગો, મેંગોસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આ દરેક એકવચનના નામની અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવે છે, તેથી આપણે ઈ એસ લગાડી અને તેનું બહુવચન કરેલું છે. ચાલો નિયમ 3 જોઈશું. આપણે જે શબ્દોના અંતે એફ કે એફી આવે તે શબ્દનું બહુવચન કરવા માટે એફ કે એફી કાઢી તેની જગ્યાએ વી ઈ એસ મૂકવામાં આવે છે અને તેનું બહુવચન થાય છે. ચાલો એક્ઝામ્પલ જોઈશું. થીફ, થીવઝ. વોલ્ફ, વોલ્ઝ. લાઈફ, લાઈવઝ. નાઇફ, નાઇવઝ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આમાં શબ્દના અંતે આવેલા એફ કે એફી કાઢી અને વી ઈ એસ મૂકવાથી તેનું બહુવચન થયેલું છે. નિયમ નંબર 4, જે શબ્દોના અંતે વાય હોય અને વાયની પહેલાં વ્યંજન હોય. તો વ્યંજન એટલે કયા વ્યંજનો? એબીસીડીમાંના 5 સ્વર સિવાયના બાકીના વ્યંજન છે. એમાંના 5 સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ. અને બાકીના જે શબ્દો છે બી, સી, ડી, એફ વગેરે વ્યંજન છે. એટલે અહીંનો નિયમ એવો છે કે જો વાયની પહેલાં આ કોઈ પણ વ્યંજન આવતો હોય તો તેનું બહુવચન કરતી વખતે વાયની જગ્યાએ આઈ ઈ એસ મૂકવામાં આવે છે. એટલે કે વાયને દૂર કરી તેની જગ્યાએ આઈ ઈ એસ મૂકવાથી નામનું બહુવચન થાય છે. ચાલો તેના એક્ઝામ્પલ જોઈશું. આપણે સ્ટોરી, સ્ટોરીઝ. આ બેબી, બેબીઝ. અ સિટી, સિટીઝ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ એક્ઝામ્પલમાં જોયું કે નામના અંતે વાય આવેલો છે તે દૂર કરી આઈ ઈ એસ મૂકી અને નામનું બહુવચન કરવામાં આવેલું છે. નિયમ નંબર 5, પરંતુ જો શબ્દના અંતે વાય આવતો હોય અને વાયની પહેલાં સ્વર હોય એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ હોય,
તો તે શબ્દનું બહુવચન કરવા માટે વાયની સાથે એસ પ્રત્યય મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. અ બોય બોયઝ, અ કી કીઝ, અ મંકી મંકીઝ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં શબ્દના અંતે વાય છે, પરંતુ વાયની પહેલાં સ્વર છે એટલે ફક્ત નામને એસ લગાડવાથી તેનું બહુવચન કરવામાં આવેલું છે. નિયમ નંબર 6 જોઈશું. અમુક શબ્દના એકવચન અને બહુવચનના રૂપ એક જ હોય છે, એટલે કે એકવચનના નામના સ્પેલિંગ અને બહુવચનના નામના સ્પેલિંગ બંને સરખા જ હોય છે. તેને કાંઈ પણ પ્રત્યય લગાવવામાં આવતો નથી. તેવા આપણે એક્ઝામ્પલ જોઈએ. શિપ શિપ, ડિયર ડિયર. આ નામો એવા છે કે જે એકવચન અને બહુવચન બંનેમાં વપરાય છે. ચાલો હવે આપણે નિયમ નંબર 7 જોઈશું. અમુક શબ્દના બહુવચનના રૂપ અનિયમિત હોય છે, જે આપણે પાકા કરવાના રહે છે. ચાલો તેના પહેલાં એક્ઝામ્પલ જોઈએ. અ મેન મેન. તો અહીં એમ એ એન મેન એકવચનમાં આવે છે અને એમ ઈ એન મેન બહુવચનમાં વપરાય છે. એ વુમન વુમેન. અ ટૂથ ટીથ. અ ફૂટ ફીટ. એ માઉસ માઇસ. અ ચાઇલ્ડ ચિલ્ડ્રન. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ દરેકે દરેક નિયમ જ્યારે પણ આપણે નામના એકવચનમાંથી બહુવચન કરતા હોઈએ ત્યારે યાદ રાખવાના રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કોઈ પણ નાઉનનું સિંગ્યુલરમાંથી પ્લુરલ કરતી વખતે નિયમો મુજબ એક્સરસાઇઝ શીખીશું. એક્સરસાઇઝ જોઈએ. ચેન્જ ઇન પ્લુરલ ફોર્મ, બહુવચનમાં ફેરવો. મેંગો મેંગોઝ. માઉસ માઇસ. ક્લાસ ક્લાસીસ. બેન્ચ બેન્ચીસ. શિપ શિપ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે એ મુજબ શિપ એ એવું નામ છે કે જે એકવચન અને બહુવચનમાં એક જ સરખું રહે છે. લીફ લીવ્સ. છેલ્લે એફ આવેલો છે, એફ કાઢી અને વીઈ એસ લગાડવાથી નામનું બહુવચન થયું છે. મંકી મંકીઝ. મંકીના સ્પેલિંગમાં છેલ્લે વાય આવે છે, પરંતુ વાયની પહેલાં સ્વર છે તેથી ફક્ત એસ લગાડી અને બહુવચન કરેલ છે. ચાઇલ્ડ ચિલ્ડ્રન. નાઇફ નાઇવ્સ. સ્ટોરી સ્ટોરીઝ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્ટોરીમાં વાય છે અને વાયની પહેલાં વ્યંજન છે તેથી વાયને દૂર કરી આઈઈ એસ લગાડવાથી તેનું બહુવચન થાય છે. બુક બુક્સ. ટ્રી ટ્રીઝ. ટેબલ ટેબલ્સમાં ફક્ત એસ લગાડવાથી બહુવચન થયેલું છે. મેન મેન. તો અહીં આ આપણે સ્પેલિંગ પાકા કરવાના રહેશે. પેન્સિલ પેન્સિલ્સ. બોક્સ બોક્સીસ. બસ બસીસ. ગ્લાસ ગ્લાસીસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બોક્સમાં છેલ્લે એક્સ, બસમાં છેલ્લે એસ, ગ્લાસમાં છેલ્લે ડબલ એસ આવેલા છે તેથી ત્રણેયના નામનું બહુવચન કરતી વખતે ઈ એસ લગાડવામાં આવેલું છે. વિન્ડો વિન્ડોઝ. સિટી સિટીઝ. સિટીમાં નામના અંતે વાય આવેલો છે અને વાયની પહેલાં વ્યંજન છે તેથી વાયને દૂર કરી આઈઈએસ મૂકી નામનું બહુવચન કરવામાં આવેલું છે. વુમેન વીમેન. જે અનિયમિત રીતે નામનું બહુવચન છે એ આપણે યાદ રાખવાનું રહેશે. કપ કપ્સ. બોય બોયઝ. બર્ડ બર્ડ્સ. આ મુજબ વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક નામનું બહુવચન નિયમ મુજબ કરવાનું રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઇંગ્લિશ ગ્રામર એશિયન પેજ નંબર 4 ને એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝ
Rewrite the following sentences changing the nouns given in bold into their plural form. એટલે કે ઘાટા કરેલા શબ્દોને બહુવચનમાં ફેરવી વાક્ય ફરીથી લખો. ચાલો નંબર 1 જોઈએ. ધ વોલ્ફ ચેસ્ડ ધ શીપ. તો અહીં બે નામનું આપણે બહુવચન કરવાનું છે. પહેલું છે એ વોલ્ફ. તો વોલ્ફમાં છેલ્લે એફ આવે છે એટલે એફ કાઢી વીઈએસ લાગશે અને શીપનું બહુવચન શીપ જ રહેશે. તેથી આન્સર આવશે ધ વોલ્વ્સ ચેસ્ડ ધ શીપ. નંબર 2, પુટ ધ બુક ઓન ધ શેલ્ફ. તો વિદ્યાર્થી મિત્રો અહીં બુક અને શેલ્ફ એ બે નામોનું બહુવચન કરવાનું છે. બુકમાં ફક્ત એસ જ લાગશે. જ્યારે સેલ્ફ છે તેમાં છેલ્લે એફ આવે છે તે કાઢી વીઈએસ લગાડવામાં આવશે. તેથી આન્સર આવશે પુટ ધ બુક્સ ઓન ધ શેલ્ફ્સ. નંબર 3, ધ પોલિશમેન રેન આફ્ટર ધ થીફ. તો અહીં વિદ્યાર્થી મિત્રો પોલિશમેન અને થીફ એ બે નામોનું બહુવચન કરવાનું છે. તો પોલિશમેનમાં મેનનું બહુવચન થશે એમઈએન અને થીફમાં એફ કાઢી છેલ્લે વીઈએસ લગાડવાથી તેનું બહુવચન થશે. તેથી આન્સર 3 આવશે ધ પોલિશમેન રેન આફ્ટર ધ થીવ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સેન્ટેન્સ નંબર 4 જોઈશું. ધ ફેરી પ્લેડ ધ પિયાનો. તો ફેરીમાં છેલ્લે વાય આવે છે તેથી વાયને દૂર કરી આઈએસ લગાડવાથી તેનું બહુવચન થશે અને પિયાનોમાં છેલ્લે ઓ આવે છે એટલે ઈએસ પ્રત્યે લગાડવામાં આવશે. તેથી આન્સર 4 આવશે ધ ફેરીઝ પ્લેડ ધ પિયાનોઝ. નંબર 5, ધ ચીફ ઓફ ધ આર્મી ગોટ રેડી ફોર એ વોર. તો વિદ્યાર્થી મિત્રો અહીં બે નામો છે ચીફ અને આર્મી. તેનું બહુવચન કરવાનું છે. તો ચીફમાં છેલ્લે એફ આવે છે તે કાઢી વીઈએસ લગાડવામાં આવશે અને આર્મીમાં પણ છેલ્લે વાય આવે છે. વાયની પહેલાં વ્યંજન છે તેથી વાયને દૂર કરી આઈઈએસ લગાડવાથી તેનું બહુવચન થશે. તેથી આન્સર 5 થશે ધ ચીફ્સ ઓફ ધ આર્મીઝ ગોટ રેડી ફોર એ વોર. સેન્ટેન્સ નંબર 6 જોઈએ. ધ લેડી ટુક આઉટ ધ કી ફ્રોમ ધ પર્સ એન્ડ ઓપન્ડ ધ લોક. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યમાં આપણે 4 શબ્દોનું બહુવચન કરવાનું છે. તો ચાલો જોઈએ. લેડી, લેડીમાં છેલ્લે વાય આવે છે તેથી વાય દૂર કરી આઈઈએસ લાગશે. કી, કે ઈ વાય, છેલ્લે વાય છે પરંતુ તેની પહેલાં સ્વર છે તેથી ફક્ત એસ લાગશે. પર્શ, પર્શમાં ફક્ત એસ લાગી તેનું બહુવચન થશે. અને લોક, લોકમાં પણ ફક્ત એસ જ લાગશે. તેથી આન્સર આવશે ધ લેડીઝ ટુક આઉટ ધ કીઝ ફ્રોમ ધ પર્સિસ એન્ડ ઓપન્ડ ધ લોક્સ. સેન્ટેન્સ નંબર 7 જોઈએ. ઓક્સ ફેલ્ટ અફ્રેડ ઓફ ધ વોલ્ફ એન્ડ રેન અવે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઓક્સ અને વોલ્ફ એ બે નામોનું બહુવચન કરવાનું છે. તેથી ઓક્સનું બહુવચન અનિયમિત રીતે થાય છે તેથી તેનો સ્પેલિંગ લખીશું ઓ એક્સ ઈ એન, ઓક્સન. અને વોલ્ફનું બહુવચન થશે એફ કાઢી અને વીઈએસ લગાડવાથી. તો આન્સર 7 આવશે ધ ઓક્સન ફેલ્ટ અફ્રેડ ઓફ ધ વોલ્વ્સ એન્ડ રેન અવે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઇંગ્લિશ ગ્રામર એસએમ પેજ નંબર 4ની બીજી એક્સરસાઇઝ જોશું. રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ચેન્જિંગ ધ નાઉન્સ ગીવન ઇન બોલ્ડ ઇન ટુ ધેર સિંગ્યુલર ફોર્મ. એટલે કે ઘાટા કરેલા શબ્દોને એક વચનમાં ફેરવી વાક્ય ફરીથી લખો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે
બહુવચનમાંથી નામનું એકવચન કરી અને વાક્ય ફરીથી લખવાના છે. તો ચાલો તેનું એક્ઝામ્પલ જોઈએ. ધ બર્ડ્સ મેડ નેસ્ટ ઇન ધ ટ્રીઝ. ધ બર્ડ્સ નેસ્ટ અને ટ્રીઝ ત્રણેય બહુવચન નામો છે અને તેમાં જે એશ લાગેલો છે તે દૂર કરવાથી એ નામ એકવચનનું બની જશે. તેથી આન્સર છે ધ બર્ડ મેડ અ નેસ્ટ ઇન ધ ટ્રી. ચાલો સેન્ટેન્સ નંબર 1 જોઈશું. ધ ગીઝ મેડ અ લોટ ઓફ નોઇઝ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગીઝ એટલે હંસો, એનું એકવચન થાય છે ગૂઝ. તો આન્સર લખીશું ધ ગૂઝ મેડ અ લોટ ઓફ નોઇઝ. સેન્ટેન્સ નંબર 2 જોઈશું. ધ ડોક્ટર પુલ્ડ આઉટ ધ એચિંગ તીથ. તીથ અહીંયા બહુવચન નામ છે, તેનું એકવચન થાય છે ટૂથ. તેથી આપણે આન્સર લખીશું ધ ડોક્ટર પુલ્ડ આઉટ ધ એચિંગ ટૂથ, એટલે કે જે દાંત દુખતો હતો તે. સેન્ટેન્સ નંબર 3 જોઈશું. ધ ચિલ્ડ્રન ફ્લ્યુ કાઇટ્સ. અહીં બે નામો છે, ચિલ્ડ્રન અને કાઇટ્સ. તેનું એકવચન આપણે જોઈએ, ચિલ્ડ્રનનું એકવચન ચાઇલ્ડ થશે અને કાઇટ્સનું એકવચન કાઇટ. તેથી આન્સર લખીશું ધ ચાઇલ્ડ ફ્લ્યુ કાઇટ. સેન્ટેન્સ નંબર 4. ધ ટ્રીઝ સેડ ઇવન ધ લાસ્ટ લીવ્સ. તો અહીં ટ્રીઝનું એકવચન થશે ટ્રી અને વિદ્યાર્થી મિત્રો લીવ્સ આપેલું છે તેનું એકવચન થશે એલ ઈ એ એફ લીફ. તેથી આન્સર લખીશું ધ ટ્રી સેડ ઇવન ધ લાસ્ટ લીફ. નંબર 5. ધ સર્વન્ટ્સ સ્વેપ્ટ ધ ચિમનીઝ. અહીં સર્વન્ટ્સ અને ચિમનીઝ બંનેમાં એસ લગાડી અને બહુવચન કરવામાં આવેલું છે, તેથી તે એસ દૂર કરી એકવચનના નામોમાં સર્વન્ટ અને ચિમની લખીશું. તેથી આન્સર 5 થશે ધ સર્વન્ટ સ્વેપ્ટ ધ ચિમની. સેન્ટેન્સ નંબર 6. કાર્સ નીડેડ બેટરીઝ. વિદ્યાર્થી મિત્રો, અહીં કાર્સનું એકવચન થશે કાર એન્ડ બેટરીઝનું એકવચન થશે બેટરી, એટલે કે IES કાઢી ફરીથી ત્યાં વાય મૂકી અને નામનું એકવચન કરીશું. તેથી આન્સર 6 થશે કાર નીડેડ બેટરી. સેન્ટેન્સ નંબર 7. ધ માઇસ હેડ મેડ હોલ્સ ઇન ધ બોક્સ. તો માઇસ એ ઉંદરો દર્શાવે છે, તો તેનું એકવચન થશે MOUSE માઉસ, એટલે કે એક ઉંદર. અને હોલ્સમાં એસ કાઢવાથી તે એકવચન નામ બનશે. તેથી આન્સર આવશે ધ માઉસ હેડ મેડ હોલ ઇન ધ બોક્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા ઇંગ્લિશ ગ્રામર SM ચેપ્ટર 2 નાઉન્સ સિંગ્યુલર એન્ડ પ્લુરલ ની સમજૂતી તેમજ એક્સરસાઇઝના આન્સર પૂર્ણ થાય છે, જે તમારે આ વિડીયો જોઈ SM માં લખવાના રહેશે.